નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ સર આપણે ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર દસ અંદાજપત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ અંદાજપત્ર જેને આપણે બીજી ભાષામાં બજેટ કીધું હતું અને આજે આપણે અંદાજપત્રનો છેલ્લો લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ આશા રાખીશ કે આના અગાઉના લેક્ચર જે છે એ આપને ખ્યાલ હશે અને જો આપણે ન જોયેલા હોય તો પ્લેલિસ્ટની અંદર પાઠની અંદર જઈ અને આપ જોઈ શકો છો તો ચાલો શરૂઆત કરીએ અંદાજપત્રની ખાધના પ્રકારો કે અંદાજપત્ર જે રહ્યો એની અંદર જે ખાધ પડે છે એના કયા કયા પ્રકારો આપણી પાસે હોય છે તો અંદાજપત્ર સમતુલિત અને અમસુલ અસંતુલિત એવા બે પ્રકારના હોઈ શકે છે બરાબર એક સમતુલિત અંદાજપત્ર હોય કે જેમાં ઉધાર જમા એટલે કે આવક અને જાવક સમાન પ્રમાણમાં હોય જ્યારે બીજું હોય છે અસંતુલિત અસંતુલિત એટલે કે જેમાં ઉધાર અને જમાનું પ્રમાણ સમાન હોતું નથી અસંતુલિત અંદાજપત્ર પુરાંતવાળું કે ખાધવાળું હોઈ શકે છે હવે બીજો પ્રશ્ન આવ્યો પુરાંતવાળું અને ખાધવાળું અને ખાધવાળા અંદાજપત્રમાં અંદાજપત્રની વિવિધ ખાજ નીચે મુજબ સમજી શકાય છે હજુ પુરાંતવાળું એટલે તો આપણાની પહેલા સમજી ગયા છીએ કે જેમાં આવક અને જાવક સમાન પ્રમાણમાં હોય ને તો એને આપણે પુરાંત કીધું હતું પરંતુ આવક કરતા જાવક વધારે પ્રમાણમાં હોય તો આપણે એને કેવું કીધું હતું ખાધવાળું કીધું હતું તો અહીંયા આપણે થોડીક ખાધના પ્રકારો વિશે પણ જાણવાનું છે કે ખાધના પ્રકારો જે છે ક્યાં હોઈ શકે તો એમાં સૌથી પહેલું આવે છે મહેસૂલી ખાધ અંદાજપત્રમાં મહેસૂલી આવક કરતા મહેસૂલી ખર્ચ વધી જાય ત્યારે મહેસૂલી ખાદ ઉદભવે છે સૌથી પહેલી વસ્તુ તો આપણા મગજમાં વળી પાછી રિપીટ કરીએ કે આ મહેસૂલી આવક એટલે શું અથવા મહેસૂલી ખર્ચ એટલે શું તો જ્યારે કોઈ પણ સરકાર અથવા તો જે કાંઈ એક્સવાઇઝડ વસ્તુ છે એને રેગ્યુલર મળતી જે આવકો હોય છે એ આવકોને મહેસૂલી આવક કહેવામાં આવે છે જ્યારે રેગ્યુલર કરવા પડતા જે ખર્ચ છે ફોર એક્ઝામ્પલ આપણે સવારના ઉઠીએ આપણા ફળિયાની બહારના રોડ સાફ સફાઈ થઈ ગયા હોય તો એના સફાઈ કર્મચારીઓને પગાર ચૂકવવો પડે તે મહેસૂલી ખર્ચ છે ટૂંકમાં કોઈ પણ પ્રકારના સરકારી કર્મચારીને જે કાંઈ દર મહિને પગાર ચૂકવવો પડે છે એ બધા જ મહેસૂલી ખર્ચમાં આવી જાય છે જ્યારે મહેસૂલી આવકમાં આપણે જે કાંઈ વેરાઓ ભરીએ છીએ આપણે જે કાંઈ જુદા જુદા ટેક્સીસ ભરીએ છીએ જુદી જુદી વસ્તુ ખાસ કરીને ત્યાં દિવાળી ઉપર તો આટલી બધી વસ્તુઓ લેતા હોય તો એના માટેના જે કાંઈ વેરા ભરવામાં આવે છે એ બધું શું આવે છે તો સરકારની આવક થાય છે વ્યવહારિક તથા હિસાબી દ્રષ્ટિએ આવી ખાદ તંત્રની નીચી કાર્યદક્ષતા છે તો આપણને આવે કે મહેસૂલી ખાદ શું દર્શાવે છે તો તંત્રની નીચી કાર્યદક્ષતા દર્શાવે છે તંત્રની નીચી કાર્યક્ષ દક્ષતા એટલે કે તંત્ર જે છે યોગ્ય પ્રમાણમાં કામ કરી શકતું નથી અથવા તો આ કામ કરવા માટે તંત્ર જે છે એ સક્ષમ નથી એવું દર્શાવે છે મૂડી ખાતાની આવકમાંથી આ ખાદ ભરપાઈ કરવાના પ્રયત્ન થઈ શકે છે એટલે કે જે કંઈ આવક થાય છે એમાંથી આ ખાદ જે છે એ ભરાઈ શકતી હોય છે ત્યાર પછી આવે છે અંદાજપત્રની ખાત અંદાજપત્રના બે ભાગ હોય છે એક જે ભાગ હમણાં જ આપણે જોયો મહેસૂલી અને બીજું હોય છે મૂડી તો જ્યારે મહેસૂલી અને મૂડી ખાતાની કુલ આવક કરતાં મહેસૂલી અને મૂડી ખર્ચ વધારે હોય ત્યારે સમગ્ર અંદાજપત્ર ખાદવાળું ગણાય છે માટે તેને અંદાજપત્રિય ખાદ કહેવાય એક સાદી ને સિમ્પલ ભાષા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું વધારે તો મને ખબર નથી એના માટે પણ એક સિમ્પલ વસ્તુ કે આ છે ધારો કે આપણા ગુજરાતના ગિરનાર પર્વત પર એક રોપવે ચાલુ કર્યો અને એ રોપવેનું ભાડું સાડા સાતસો રૂપિયા રાખ્યું છે હવે સાડા સાતસો રૂપિયા બધાને પોસાય તેમ નથી હવે એની જગ્યાએ કે ડિસ્કાઉન્ટ કરીને કાંઈક ચારસો રૂપિયા જેવું રાખવું હોત તો તો ગરાગી સાદી ભાષામાં વધારે થાત કન્ટિન્યુ કામકાજ ચાલુ રહેત ને લોકો જે છે એનો દાંત કાઢતાં કાઢતાં આનંદ લઈ શકત અને વધારે પ્રમાણમાં લોકોનું અવર જવર થવાથી એની આવક પણ કેવી થાત વધારે થાત હવે ઓછા લોકો આવશે આવક પ્રમાણમાં ઓછી થશે તો આ બધા પ્રશ્નો જે છે નડી શકતા હોય તો અહીંયા જે છે એના જેવું છે કે મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ જે છે એ આવક કરતાં વધારે કરવામાં આવે ત્યારે જે ખાદ પડે છે એ ખાદને શું કહેવામાં આવે છે તો અંદાજપત્રીય ખાદ કહેવાય છે કેન્દ્ર સરકાર અંદાજપત્રીય ખાદ પૂરી કરવા માટે રિઝર્વ બેંક પાસેથી ઉપાડ કરે છે જો કેન્દ્ર સરકાર કોની પાસેથી ઉપાડ કરે છે રિઝર્વ બેન્ક પાસેથી ડાયરેક્ટ વર્લ્ડ બેન્ક પાસે નથી જતા જેને શું કહેવામાં આવે છે ખાદ પુરવણી કહેવામાં આવે છે એટલે કે કેન્દ્ર સરકાર પોતાની ખાદ પૂરી કરવા માટે કેન્દ્ર સોરી રિઝર્વ બેંક પાસેથી જે નાણાં લે છે એ નાણાંને શું કહેવામાં આવે છે તો ખાદ પુરવણી ખાડો કર્યો છે તો પૂરવતો પડશે ને જ્યારે રાજ્ય સરકાર અંદાજપત્રની ખાદ પૂરી કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી અતિરિક્ત ઉપાડ કરે છે જેને ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે બરાબર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી જે લે છે બુરી કરવા માટે એને શું કહેવામાં આવે છે ઓવરડ્રાફ્ટ કે બેંક જે છે વેપારીઓને ઓવરડ્રાફ્ટની સુવિધા આપતી હોય છે ત્યાર પછી આવે છે રાજકોષીય ખાત કે રાજ્ય બજારમાંથી જે નાણાંનું ધિરાણ મેળવે તેને મૂડી ખાતાની આવક કહેવાય પણ વ્યવહારમાં તે શું છે દેવું છે એટલે કે સરકાર ગામમાંથી જે કંઈ પૈસા લઈ આવે છે એ સરકારની ઓમાવક થઈ પણ આમ શું થાય દેવું થાય સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલું દેવું એ બંનેના સરવાળાને રાજકોષીય ખાધ કહેવાય તો મિત્રો અહીંયા આપણે ખાસ જોવાનું છે કોને કઈ ખાદ કહેવાય કઈ ખાદની અંદર કઈ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે તો એ વસ્તુ આપણે જો યાદ રાખતા જઈએ ને તો વાંધો ન આવે કે સરકારની અંદાજપત્રીય ખાદ અને સરકારે બજારમાંથી મેળવેલું દેવું એ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો અહીંયા શું મળે છે રાજકોષીય ખાદ મળે છે આમ રાજકોષીય ખાદ અંદાજપત્રની ખાદ કરતાં વધુ હોય છે તો આ બેમાંથી વધારે કોણ હોય છે તો એમ કહે છે કે લોકોને હેરાન કરવામાં અથવા તો લોકોની ઉપર કરબોજો વધારવામાં આ મહત્ત્વનો ભાગ ભજવે છે રાજકોષીય ખાદ બરાબર કુલ ખર્ચ માઇનસ કુલ આવક કુલ આવક એટલે બજારમાંથી મેળવેલા દેવા સિવાયની જો આવક ઘણા બધા પ્રકારની થતી હોય આજે હું રોલ રોયમાં ફરું બરાબર પરંતુ ગામમાંથી પાંચ કરોડનું દેવું લીધું હોય ને રોલ રોયમાં ફરું તમને બધા એમ છે કહો સાહેબ તો ખૂબ પૈસાવાળા થઈ ગયા પણ એ ખબર ન હોય ને કે પાંચ કરોડનું દેવું છે તો આવક જે આપણે દેવા વગરની હોય ને એની ગણતરી કરી શકાય છે અથવા અંદાજપત્રની ખાદ પ્લસ બજારમાંથી મેળવેલા દેવાની રકમ આ જે વસ્તુ છે આપણે ખાસ ધ્યાન રાખવાની રહેશે ત્યાર પછી આપણે છેલ્લો ખાધનો પ્રકાર ભણવાનો આવે છે પ્રાથમિક ખાધ કે રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરવામાં આવે તેને પ્રાથમિક ખાધ કહેવામાં આવે છે તમને અત્યારે કદાચ ખબર હોય તો આમાં સરકારે કીધું કે જે લોકોએ આ મોરોટોરિયમ ન લીધો હોય રેગ્યુલર દેવા લોનના આપતા ભાઈ હોય તેને વ્યાજ બાદ આપવામાં આવશે મિત્રો તો અહીંયા જે છે ને એના જેવું અહીંયા ગોળ ચોટાડ્યા જેવી જ વાત છે એ વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ જે થતું હોય ફોર એક્ઝામ્પલ તમે દર મહિને દસ હજાર રૂપિયા ખાલી વ્યાજ ભરો છો તો તમે ત્રણ મહિનાનું કેટલું વ્યાજ ભર્યું તો ત્રીસ હજાર રૂપિયા વ્યાજ ભર્યું હવે ત્રીસ હજાર રૂપિયાની ઉપર એ લોકો ચક્રવૃદ્ધિ વ્યાજ જે થતું હોય ત્રણ મહિનાનું ઈ વ્યાજ તમને બાદ આપે હું તમને સાદી ભાષામાં સમજાવું તો નવ હજાર રૂપિયા સોરી નવ ટકા લેખે જો તમારી લોન હોય તો ત્રીસ હજારના નવ ટકા લેખે ગણો તો કેટલા થાય સિત્યાવીસો રૂપિયા થાય સિત્યાવીસો ભાંઘા બાર કરી નાખો કારણ કે બાર મહિના હોય ને આપણે પાસે ત્રણ મહિના છે તો સિત્યાવીસો ભાંઘા ચાર કરી નાખો એટલે આપણને સીધા ત્રણ મહિના ત્રણ ચોખ્ખું બાર એટલે ત્રણ મહિના હોય તો એના ભાગ કરી નાખો તો સિત્યાવીસો ભાંગા ચાર કરો તો લગભગ છસો સાડા છસો રૂપિયા જેવું થાય કે તમે જ્યારે ત્રીસ હજાર રૂપિયા વ્યાજ ભર્યું ત્યારે લોકો તમને છસો રૂપિયા બાદ આપે છે રાજ્યને દેવાની વ્યાજની ચૂકવણીથી બોજો સર્જે છે પણ આ બોજો વર્તમાન કામના કારણે હોતો નથી દેવું ભૂતકાળમાં થયું છે અને તેનું વ્યાજ વર્તમાનમાં છે માટે વ્યાજને બાદ કરી પ્રાથમિક ખાધ મેળવાય છે હવે કન્ડિશન કેવી છે આગલી સરકાર જે છે એ દેવું કરીને વહી ગઈ છે ચાલુ સરકાર એ ભરવાની વાત આવે તો જે છે એ શું થાય છે કે વધારે પ્રમાણમાં સરકારની ઉપર બોજો ઊભો થતો હોય છે માટે વ્યાજને બાદ કરીને પ્રાથમિક ખાદ મેળવાય જે ચાલુ વર્ષના આવક અને ખર્ચનો અંદાજ આપે છે આવો ખ્યાલ આ પ્રકારની ખાદમાં વ્યક્ત કરાયો છે પરંતુ ભારતમાં આ પ્રકારની ખાદનું વિષયક મહત્ત્વ ગણાતું નથી કે ભારતમાં તો આપણને ખબર જ છે સો મેં સે અસી બેમાન ફિર બી મેરા ભારત મહાન આના જેવી આપણી હાલત છે તો કંડિશન કેવી છે કે આપણે ભાઈ અગાઉવાળા જે કરી ગયા હોય ચાલુ વર્ષવાળા જે કરે આપણને ખાસ ફેર પડે નહીં ફક્ત નામ જોઈને અથવા તો વ્યક્તિ જોઈને અથવા તો જાતિ જોઈને અથવા તો ધર્મ જોઈને આપણે મત દેતા હોઈએ છીએ આપણે પણ સાચા નિર્ણય ઉપર ઘણીવાર પહોંચી શકતા હોતા નથી તો અહીંયા લગી જે છે આપણું ચેપ્ટર હતું હવે આપણો સિલેબસ અગિયાર લગીનો પૂરો થાય છે માટે આશા રાખીશ કે પાઠ આપને છે બધા ભાઈઓ બહેનોને હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ધન્યવાદ